धार करियो पूतना पूत यानी पवित्र ना यानी नहीं, जो पवित्र नहीं है वो पूतना, यानी जो अपवित्र है वो पूतना। तो पवित्र शू छे ने अपवित्र शू छे, तो नहीं ज्ञाने न सदृशम, ज्ञान ना समान बीजू कहीं पवित्र नथी, एटले जे अज्ञान छे ई अपवित्र छे। अने अज्ञान शू, आज बधु आ संसार के आ बधु मारू 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 ए ज आपणु अज्ञान छे। शरीर ने आत्मा मानी ने जीवी रहा छे, लोक धर्म नु पालन करी रहा छे, पण आत्म धर्म ने नथी जाणता, एज अविद्या एज अज्ञान। भगवान ने सौथी पहला ब्रजवासियों नी अविद्या ने दूर करी, अज्ञान ने निवृत्ति करी। एवी रीते जारे आपणे पण आपणा घर मां ठाकुरजी ने पधरावीए त्यारे सौथी पहला ठाकुरजी आपणा अज्ञान नी निवृत्ति करे छे, अविद्या ने मारे छे भगवान, पूतना ने मारे छे। अने ई पूतना शू छे આપણે આપણા ઠાકોરજીને ઓળખી ન શકીએ, એક ભેદ દ્રષ્ટિ, આ ઠાકોરજી મોટા આ નાના, આ નથી આ નથી, આ જે બધો ભાવ છે આપણી અંદર, ઓલા મોટા છે આ નાના છે, અમારા ઘરના તો ઈ ઓછું એમનું સામર્થ્ય કેપેસિટી, અને ઓલા એમનું સામર્થ્ય વધારે, આ શું છે, આ પૂતના। આપણે આપણા ઘરમાં બિરાજમાન ઠાકોરજીને ઓળખી ન શકીએ, લોકો દોડી દોડીને મંદિરમાં જાય દર્શન કરવા, પણ ઘરમાં સેવા નથી કરવી, ઘરમાં ભાર લાગે। તું મંદિરમાં જાય સારી વાત છે, પણ ત્યાંથી બધું શીખ સમજ, એવી રીતે તું તારા ઘરમાં ઠાકોરજીને લાડ લડાવ તો મંદિરમાં જવું એ સાર્થક છે। ત્યાં જઈને ત્યાં માળાજી સિદ્ધ કરીએ, ત્યાં બધી સેવા કરીએ, અને આપણે આપણા ઘરમાં ઠાકોરજીની સેવા ન કરીએ તો એ શું થયું, એ પૂતના થઈ ગઈ, અજ્ઞાન થઈ ગયું। તો જ્યારે આપણે આપણા ઘરમાં ઠાકોરજી પધરાવીએ, સૌથી પહેલા એ અજ્ઞાનની નિવૃત્તિ ભગવાન કરે છે, પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો। એક વારની વાત, લાલાને આમ ગાદી ઉપર પોઢાવેલા હતા, યશોદાજી જોઈ રહ્યા છે, ઠાકોરજી હાથ પગ ચલાવી રહ્યા છે, અને એ જ સમયે શું કર્યું, યશોદાજી ના જોતા જોતા સામે જ લાલાએ કરવટ બદલી, અને જ્યાં કરવટ બદલી ને એવી મૈયા આનંદમાં, અરે બાબા જલ્દી આવો દેખો આજ અપને લાલાને કરવટ બદલી, મેં આ ખડી થી મેરે સામને આને કરવટ બદલી, અરે બાબા બડી બહોત બહોત બધાઈ હો, યાકો તો ઉત્સવ મનાનો ચાહીએ, રસિક ભક્તજન તો ઉત્સવ બનાવે કે બહાના ઢૂંઢે, હવે આ ઉત્સવ, હવે આ કરવાનું। અને જે દિવસે ઠાકોરજીએ કરવટ બદલી એ જ દિવસે ઠાકોરજીના જન્મનું નક્ષત્ર એટલે રોહિણી નક્ષત્ર આવે, અને એ જ દિવસે ઠાકોરજીએ કરવટ બદલી તો એવો જન્મનો ઉત્સવ ફરીથી મનાવવામાં આવ્યો, બધા લોકોને આમંત્રણ આપવામાં આવ્યા, બધા એમને વધાઈઓ આપવા લાગ્યા, બ્રાહ્મણોને બોલાવ્યો, વેદ ઘોષ કર્યા, આંગન લેપ્યું, બંધન વાર બાંધ્યા, આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ, કરો શ્યામ સુંદર તો ચોવા ચંદન મેદ, સબ મિલ મંગલ ગાવો માઈ, મંગલ ગાવો માઈ, સબ મિલ મંગલ ગાવો, આનંદ ભરી નંદ જુકી રાની, ફૂલી અંગન સમાઈ, પરમાનંદ દાસ કી ઓઝાર,
परमानो बहुत न्यो छर पा मिला मंगल आंगन लिप्या चोक पुराव्या बंधनवार बांध्या वेदों ने ब्राह्मणों ने बुलावामां आप्या वेद ध्वनि ब्राह्मणों करवा लाग्या लाला ने यशोदाजी दुग्धपान कराव्यु अने पछी जोयो के हवे ई पोढ़ी गया छे तो एक शकट नीचे एमने सोड़ावी दीधा एक गाड़ा नीचे पोढ़ाव्या अने आनंद यशोदा एटले एमनी आगता स्वागतामां लागी गया मेहमानोनी लाला विचार लाला नेत्र खुल्या जोयु तो ऊपर गाड़ो देखायो शकट देखायो आम नजर करी तो नंद यशोदा तो मेहमान मा स्वागत मा लागेला लाला ने क्रोध आव्यो के आ बधा मारा उत्सव माटे तो भेगा थया छे ने आ मने छोड़ीने मने अहींया सूडावी दीधो ने त्यां मेहमान नो स्वागत आम केम चाल्या आ तो ओली ज वात थई जे मे के जान जती थी ઘોડીઓ પર વરરાજા બેઠેલો બેન્ડ વાગી રહ્યા છે બારાતીઓ આગળ બહુ ભાંગડા કરી રહ્યા છે ફટાકાઓ ફૂટી રહ્યા છે અને ઓલી ઘોડી એવી મછલી દુલે રાજા નીચે નીચે પડે આજુબાજુ વાળાએ બિચારાને ઉપાડ્યો કોઈએ ઓલા નાચતા હતા એને સમાચાર આપ્યા અરે ભાઈ તમે અહીંયા ડાન્સ કરો છો ઓલા બિચારા વરરાજા તો નીચે પડી ગયા ઈ ભલે પડ્યા અમને તો નાચવામાં મજા આવે છે લે જેના લગ્નમાં તમે આવ્યા જેની જાનમાં તમે નાચવાનું ઈ નીચે પડી ગયો તને નાચવામાં મજા આવે છે કે અમને નાચવા દે આ તો ઈ જ થઈ જેના માટે ઉત્સવ કરી રહ્યા છે એને ગાળા નીચે સુરાવી દીધો અને આ એમના મહેમાનના આગતા સ્વાગતામાં લાગી ગયા ઘણી વખત ઉત્સવ પણ આવી રીતે મનાવતા હોઈએ છીએ આપણે ઉત્સવમાં જે ઠાકોરજીનું સુખ હોવું જોઈએ એના કરતા બીજો વૈભવ વધી જાય બીજી બધી વ્યવસ્થાઓ વધી જાય અને ઠાકોરજીને જે આનંદ આપવો જોઈએ એ અવસર રહી જતો હોય છે હવે એ જ શકટ જે ગાડું હતું એમાં જે એમના આગતા સ્વાગતા માટેના જે પદાર્થો રસ મૂકેલા હતા ઠાકોરજીએ શું કર્યું જરાક ચરણનો સ્પર્શ કરાવ્યો અન્ય પુરાણમાં એવી વાત આવે છે કે એ જ સમયે એક અસુર શકટાસુર ભાગવતમાં નહીં પણ હવે તો અન્ય પુરાણમાં એવા પ્રમાણ આવે છે કે એ જ સમયે એક અસુર એમાં આવીને બેઠો ભગવાનનો સ્પર્શ થયો ગાળો ઉપર ગયો અને ધડામ કરીને નીચે પડ્યો ભગવાને શકટાસુરનો ઉદ્ધાર કર્યો આ શકટાસુરના ઉદ્ધાર દ્વારા ઠાકોરજીએ બ્રજવાસીઓની લૌકિક આસક્તિઓને છોડાવી છે આ જીવન એ શકટ છે અને એ શકટમાં જો ભગવાન નીચે હોય ને ભોગના પદાર્થો ઉપર હોય તો પછી એવા જીવનને ભગવાન લાત મારે છે અને આજે એવું જ છે ભગવાન નીચે છે ને આપણા ભોગ વિલાસના પદાર્થો ઉપર ઠાકોરજી માટે સેવા નથી ઠાકોરજી માટે સમય નથી ઠાકોરજી ભારરૂપ બની ગયા છે આપણા માટે આજે આ કામ છે ઓલું કામ છે તે કરવાનું છોકરાઓનું ધણીનું આ ને લૌકિક ને ઓલામાં લગ્નમાં ને આ ઘણી વખત તો કે અમે સેવા પધરાવીએ પુષ્ટાવીએ અને પછી પછી ક્યાંક જવાનું થાય તો ન જઈએ તો ઓલાને ખોટું લાગે ને પછી અરે તને બધાને ખોટું લાગે એની ચિંતા છે પણ ઠાકોરજીને શું ગમશે શું નહીં ગમે એની તો ચિંતા કરવાલા એ ઠાકોરની સેવા ભારરૂપ લાગે છે આપણને અને એવો ભારરૂપ યશોદાજીને પણ લાગ્યા અને પછી એના પછી તૃણાવર્ત આવ્યો અને લીલામાં આવે છે કે જ્યારે તૃણાવર્ત આવ્યો તો યશોદાજીને લાલા ભારરૂપ લાગવા લાગ્યા એવો તૃણાવર્ત આજના સમયમાં પણ ઘર ઘરમાં આવ્યો છે અને જ્યારે તૃણાવર્ત આવ્યો તો શું થયું એ ઠાકોરજીને ઉપાડીને લઈ ગયો જ્યારે તૃણાવર્ત આવ્યો તો યશોદાજીને લાલો ભારી લાગ્યો એટલે આજે આપણને આપણો ધર્મ સંપ્રદાય સેવા ભારી લાગી રહી છે આચાર વિચાર ભારી લાગે છે પછી આનું શું થશે આનું શું થશે આ કેમ કરીશું એ કે પુષ્ટાવીએ પછી તો રોજ સેવા કરવી જ પડે ને એટલે તો કરવી જ પડે ને એટલે જ તો સેવા છે પછી ક્યારેક બહારગામ જવું હોય તો આમ બે દિવસનું મૂકી દઈએ ઘણા એવા પૂછે અમને લોકો કે બે દિવસનું ભેગું મૂકી દઈએ તો ચાલે બંટાજી પછી એના મેં તે લઈ લે
મેં કીધું તારું નાના બાળકને એવી રીતે મૂકીને જાય છે, બારગામ ઘરમાં બંધ કરીને આલે બેટા તું જમી લેજે, તારી મેં તે બે દિવસ અમે આવીએ છીએ એવી તો મૂકીને જાય છે, તો તું તારા ઠાકુરને કઈ રીતે આવી રીતે મૂકીને જઈ શકે? પેલા નક્કી કરો, તમે સેવા ઠાકુરની કરો છો કે તમારા ઘરમાં બિરાજેલો એ મૂર્તિ છે? મૂર્તિ છે તો પછી ભોગ ધરાવવાની જરૂર નથી, અને ઠાકુરજી છે તો પછી તમે એને બંધ કરીને કેવી રીતે જઈ શકો? પણ એવો તૃણાવર્ત છે, આપણને ભારી લાગે છે. બોલો કે પછી તો રોજ સેવા કરવી પડે? તો કે હા, યહી તો ભાવ હૈ, યહી તો ફિલિંગ હૈ, ફિલિંગ્સ યહી તો હૈ. અને જો ફિલિંગ્સ નીકળી ગઈ, ભાવ નીકળી ગયો, તો પછી સેવા જ ક્યાં રહી? કે નહીં, હું કરું તો, હું નહીં કરું તો કોણ કરશે? જે માતાને ચિંતા હોય બાળક માટે. તૃણાવર્તના પણ ત્રણ સ્વરૂપ બતાવ્યા, કામ, ક્રોધ અને લોભ. આ ત્રણ તૃણાવર્ત જેવું છે. કામના એવી આંધી આવે કઈ દેખાય નહીં, લોભ વૃત્તિ એ પણ તુફાન, એ તૃણાવર્તનું સ્વરૂપ છે, ક્રોધ એ પણ તૃણાવર્તનું સ્વરૂપ છે. તો જ્યાં ભોગ વિલાસ ઉપર છે, ભગવાન નીચે છે, તો એવા જીવનને ભગવાન પ્રભુ લાત મારે છે. બહુ સુંદર આનો ભાવ બતાવ્યો કે જ્યારે આપણે આજીવિકાના સાધન કરતા જ્યારે દ્રવ્યનો સંચય કરીએ, વ્યક્તિઓનો સંચય કરીએ, જો એ દ્રવ્ય અને વ્યક્તિ ભગવદ સેવામાં ઉપયોગી છે તો એ ઠીક છે, નહીં તો પછી એવા ધન એવા વ્યક્તિને ભગવાન લાત મારે છે. સકટાસુર તૃણાવર્તનો ભગવાનને ઉદ્ધાર કર્યો. એના પછી આગળ લીલામાં વર્ણન ગર્ગાચાર્યજીનું આગમન થયું અને ગર્ગાચાર્યજી જે યદુવંશીઓના પુરોહિત છે, એ ગર્ગાચાર્યજીને ખ્યાલ હતો કે આ ત્યાંથી આવેલા છે, એટલે એમનું નામકરણ આપવા માટે ગર્ગાચાર્યજી અહીંયા નંદાલયમાં આવ્યા, ગર્ગાચાર્યજીનું નામ, ભગવાનનું નામ આપવા માટે. ગર્ગાચાર્યજી કીધું કે આપકે બાલકો કે નામ દેંગે? નંદ બાબા કહે આપ તો યદુવંશીઓના પુરોહિત છે અને આપ મારા લાલાનું નામ આપશો, અને જો આ વાત કંસને ખબર પડી જશે તો કંસને એમ લાગશે કે આ વસુદેવજીનું બાળક છે. એવું કરી આપણે કોઈને ખબર ન પડે એવી રીતે ચૂપચાપ ગૌશાળામાં જઈએ, ત્યાં આપ મારા લાલાનું નામકરણ કરો. નંદરાયજી, રોહિણીજી, યશોદાજી બંને બાળકોને લઈને ગર્ગાચાર્યજી સાથે ગૌશાળામાં ગયા. રોહિણીજીના ખોળામાં કૃષ્ણ હતા, યશોદાજીના ખોળામાં રોહિણીજીના પુત્ર હતા. જ્યાં એ બંને બાળકોને જોયું, ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાસ્તતે રામ ઇતિ બલિ દિક્યાતલં વિદુ. જ્યાં બંને બાળકોને જોયા અને ગર્ગાચાર્યજી કહેવા લાગ્યા કે આ રોહિણીજીના ખોળામાં જે બાલક છે એ યશોદાજીનો છે, અને યશોદાના ખોળામાં જે બાલક છે એ રોહિણી પુત્ર છે. આપને કેવી રીતે ખબર પડે? ગર્ગાચાર્યજી દેખો કે યે હે બાલક રોહિણી કે ગોદ મેં, લેકિન યશોદા કે મુખ કો દેખ રહો હૈ. યશોદા કી ગોદી મેં સોયો ભયો બાલક, લેટો ભયો બાલક, વો રોહિણી કે મુખ કો દેખ રહો હૈ. અને બાળક કેવું જોઈએ ને, એના માતાના મુખને જોતો રહે, તો એ જુએ છે એની માં ત્યાં છે, નાની માં ત્યાં છે, એટલે આ ગર્ગાચાર્યજી ઓળખી ગયા. અને ત્યાં રોહિણીના પુત્રને જોઈને કહ્યું કે આ સ્વભાવથી શાંત, પોતાના સ્વભાવ ગુણોથી બધાને આનંદ આપશે, એટલે આનું નામ રામ, સાથે આની શક્તિની પણ કોઈ સીમા નહીં હોય, એટલે આનું નામ બલરામ. અને જ્યાં યશોદાના બાલકને જોયું, એ બાલકને જોઈને કહેવા લાગ્યા કે આ બહુની સંતિ નામાની રૂપાની ચ સુતસ્ય તે
અને અનેક રૂપ છે, હર યુગમાં અલગ અલગ રૂપ રંગ ધારણ કરે છે. આ સમય આ કૃષ્ણ વર્ણથી આવ્યો છે એટલે આનું નામ કૃષ્ણ, કૃષ્ણ નામ આપવામાં આવ્યું. યશોદા મૈયા આનંદમાં આવી, એ જ ગૌશાળામાં નાની એક બારી હતી ત્યાંથી એક ગોપીએ બધો સંવાદ સાંભળી લીધો કે આજે નામકરણ અહીંયા થયું, ને દોડીને આવી બધી સખીઓના મંડળમાં અને આવીને વધાઈ આપવા લાગી. અરે દેખો આજ અપને લાલા કો નામકરણ ભયો, નામકરણ ભયો કે કા નામ રખો અપને લાલા કો બતાયો કે કૃષ્ણ, કે કૃષ્ણ, કે કૃષ્ણ નામ ક્યો રખો હોય વો. એક ગોપી કહેવે લાગી કે વો કારો યાલી હે કે અચ્છા. એક બાર તો ઠાકુરજી ઓર સ્વામીજી મેં મીઠો ઝઘડા હો ગયો. પ્રિયાજુ કહે પ્રભુ મેં તુમારા સંગ નહીં ખેલું કે ક્યો, ક્યોંકિ તુમ તો કારે હો ઓર જો તુમારા સંગ ખેલે તુમ વાકો ભી અપનો રંગ ચડા દો તો મેં ભી કારી હો જાઉંગી, આલીએ મેં તુમારા સંગ નહીં ખેલું. પ્રિયાજુ કહે તુમ તો ભરે હોય બાદલ કી તરહ હો કારે શ્યામ. લાલા કહે પ્રિયાજુ આપકી બાત સહી હૈ, મેં ભરો ભયો બાદલ હું યાલીએ મેં શ્યામ હું, ઓર આપ ખાલી બાદલ હો યાલીએ ગૌરી હો. મેરો કામ બરસ નો હોય ઓર આપકો કામ તરસ નો હોય તડપ નો હૈ, તો મેરી વૃષ્ટિ ઓર આપકો પ્યાસ યહી તો અપને મિલન કો આનંદ હૈ રાધા, યાલીએ હમસે રૂઠો ના હમારે સંગ ખેલો. જ્યાં કૃષ્ણ નામ સાંભળ્યું હોય, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુનુરિયા ભૂલી રે ભવન હું તો બાબરી ભઈ. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુનુરિયા ભૂલી